છેલ્લા બે દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્ય સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈ ઉપરવાસમાં થઈ રહેલા પાણીની આવક સહિત બેરેજ પર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. શહેરના મેયર પ્રતિભા જૈન, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. મંત્રીએ વાસણા બેરેજમાં પાણીની આવક, બેરેજના દરવાજાનું સંચાલન સહિત વહીવટીતંત્રની કામગીરી તથા આસપાસના વિસ્તારમાં નાગરિકોના સ્થળાંતરની જરૂરિયાત સહિતના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. તો અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી અમદાવાદ પૂર્વના વિવિધ વિસ્તારની મુલાકાત લઈને વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરીને પાણીના ઝડપી નિકાલની સૂચના આપી હતી. ગુજરાતની અંદર છેલ્લા 36 કલાકથી અત્યારે ભારે વરસાદ આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ સતત 33 જિલ્લામાં તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે, કલેક્ટરો સાથે, બધા સાથે સંપર્કમાં છે, માનનીય મંત્રી સાથે પણ સંપર્કમાં છે અને ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ અધિકારીની ટીમ પણ તૈનાત છે. લગભગ હાલ રાજ્યમાં NDRFની લગભગ 14 જેટલી ટીમો તૈયાર છે, તેવી જ રીતે SDRની કુલ 22 જેટલી ટીમો તૈયાર છે, ભારતીય સેનાની પણ કુલ 6 જેટલી ટીમો તૈયાર છે. રાજ્યમાં બધી જગ્યાએ પરિસ્થિતિ ખૂબ નિયંત્રણ હેઠળ છે. આજે ગાંધીનગરનું પણ રિવ્યુ લીધું, અમદાવાદનું રિવ્યુ લીધું, અમદાવાદના મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, અમારા શહેર અધ્યક્ષ અમિત ભીસા, બધા સાથે અમદાવાદની આટલો બધો વરસાદ હોવા છતાંય બધી જ જગ્યાએ પાણી ખૂબ ઝડપી ઉતરી ગયા છે. કદાચ ક્યાંય એકાદ બે જગ્યાએ એવું હશે કે વોટર લોગિંગ હશે, પણ છતાંય આખા રાજ્યમાં સમસ્યા નિયંત્રણ હેઠળ છે.